નમસ્કાર મિત્રો, આજે આપણે એક્ટિવ અને પેસિવ વિશે વાત કરીએ. મિત્રો, કર્તરી અને કર્મણી ગુજરાતી વિષયમાં તમે કદાચ ભણ્યા છો. મિત્રો, તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ, કર્તરી અને કર્મણી, જે વાક્યમાં કર્તાને પ્રાધાન્ય આપ્યું એ કર્તરી અને જેમાં કર્મને પ્રાધાન્ય આપ્યું છે એ કર્મણી. મિત્રો, અહીં આપણે સૌપ્રથમ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ, આના વિશે આપણે જોઈએ. આ મિત્રો, મેં ટૂંકા ફોર્મમાં લખ્યું છે, એક્ટિવ વોઇસ એટલે એવી, પેસિવ વોઇસ એટલે પી. એસર્ટિવ સેન્ટેન્સ મિત્રો એટલે કે વિધાન વાક્ય. હવે વિધાન વાક્ય આવે મિત્રો, તો એની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના કેવા મુજબ હશે. તો મિત્રો, અહીંયા જુઓ, એવી એટલે કે એક્ટિવ વોઇસ, તો એમાં શું હશે? કરતા, વી વન એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, અથવા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો એસ કે ઈએસ વાળું. કર્મ આવશે, કર્મ પછી અન્ય શબ્દો. અન્ય શબ્દો એટલે મિત્રો વધારાનો શબ્દ, અધર વર્ડ્સ. પેસિવમાં લઈ જઈએ મિત્રો, કર્મ છે વર્તમાન કાળ, છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ટુ બી ના વર્તમાન કાળના રૂપમાં આવશે, એમ ઇઝ અને આર. બાદમાં જે વી વન છે એનું તમારે વી થ્રી એટલે કે ક્રિયાપદનું બુદ્ધ કૃદંત કરવાનું છે. પછી બાર અને કરતા એટલે કર્મ સ્વરૂપ, આપણે કરતાને યાદ રાખવા માટે એટલા માટે અહીં કરતા લીધું છે, બાકી કર્મ લખાય. અને અન્ય શબ્દો જેસે છે. મિત્રો, અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે, ધ સ્ટુડન્ટ લર્ન ઇંગ્લિશ ડેઇલી. તો કરતા કોણ છે? સ્ટુડન્ટ. વર્બ કયું છે? લર્ન. અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ કયું છે? ઇંગ્લિશ. આ વધારાના શબ્દો છે મિત્રો. કોઈ પણ કરતાને મિત્રો વોટ, આ યાદ રાખો તમે, વોટ કે હુમ, આ યાદ રાખજો. વોટ કે હુમ થી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ જવાબને આપણે ઓબ્જેક્ટ તરીકે એટલે કે કર્મ તરીકે લઈશું. બરાબર? તો વિદ્યાર્થીઓ શું શીખે છે? તો કે ઇંગ્લિશ. મિત્રો, અહીંયા બહુવચન હતું એટલે ક્રિયાપદ મૂળ રૂપમાં આવે છે. સબ્જેક્ટ આવે છે, સિંગ્યુલર થઈ જશે, એક વચન આવે છે, એટલા માટે ઇંગ્લિશ સાથે શું મૂકશો આપણે? ટુ બી નું રૂપ ઇઝ. ઇંગ્લિશ ઇઝ લર્ન લખો, અથવા તો લર્ન ઈડી પણ લખો. બાર કરતા કોણ છે? ધ સ્ટુડન્ટ્સ ડેઇલી. બરાબર? સેકન્ડ સેન્ટેન્સ જુઓ મિત્રો, રાખી ઈટ્સ મેંગો એવરી સન્ડે. બરાબર? રાખી ઈટ્સ થર્ડ પર્સન સિંગ્યુલર છે, માટે એસ પ્રત્યે આપણે જોવાનો છે કે એસ કે ઈએસ અથવા તો મૂળ રૂપ હોય તો એ હંમેશા સાદા વર્તમાન કાળનો હોય છે. બરાબર? તો આનો આપણે જો શું ખાય છે? મેંગો. તો મેંગો શબ્દ આગળ આવશે, ઈઝ આવશે, જે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ એટલે ઈટ નું રિટર્ન થશે. બાય કરતાની આગળ બાય મૂકી કરતા તરીકે કોણ છે? એ રાખી અને વધારાનો શબ્દ કે અધર વર્ડ્સ એમને મૂકવા. બરાબર? થર્ડ સેન્ટેન્સ, માય ફાધર બાયસ ટોયઝ એવરી યર. માય ફાધર બાયસ ટોયઝ, રમકડાઓ. બરાબર? એવરી યર. તો ટોયઝ એટલે રમકડાઓ, આર બોટ બાય છે એનું ત્રીજું રૂપ, ટોયઝ છે બહુવચનમાં છે એટલા માટે ટુ બી નું રૂપ આર આવશે. બાય નું બોટ બાય માય ફાધર એવરી યર. એટલે મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જ્યારે તમે પેસિવ એસર્ટિવ સેન્ટેન્સમાં બનાવો છો તો યાદ રાખજો કે એસ કે ઈએસ વાળું રૂપ છે ક્રિયાપદનું, એની જગ્યાએ તમારે એમિઝાર વત્તા વી થ્રી એટલે કે ટુ બી ના એમિઝાર ના રૂપ, અને ક્રિયાપદ છે ક્રિયાપદનું તમારે ત્રીજું રૂપ મૂકી દેવું છે. બરાબર? યાદ રાખજો. બરાબર? બાકીના શબ્દો એમને મૂકવાના છે. હવે એ જ રીતે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ એટલે કે નકાર વાક્ય. બરાબર? એવી ની અંદર કરતા, ડુ કે ડઝ આવશે મિત્રો, નોટ, ડુ અને ડઝ સાથે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપમાં આવશે, કર્મ અને અન્ય શબ્દ. બરાબર? પેસિવ વોઇસમાં લઈ જઈએ છીએ મિત્રો એને, તો કર્મ, એમિઝાર, નોટ, વી થ્રી. વી થ્રી એટલે જે વી વન છે તમારે વી થ્રી મૂકી દેવાનું છે. બાય અને કરતા અને અન્ય શબ્દો. મિત્રો, અહીંયા મેં કર્મ અને કરતા એટલા માટે લખ્યું છે, અહીંયા ખરેખર કરતા આવે
પરંતુ આપણે યાદ રહે એટલા માટે આપણે કર્મને કર્તાનું સ્થાન કર્મ લે અને કર્મનું સ્થાન કર્તા લે એટલે મેં એમને એમ રાખ્યું છે જેથી આપણને સરળતાથી એક્ઝામની અંદર પણ યાદ આવે કે આવું કંઈક ચેન્જીસ કરવાનું છે બરાબર રાખી ડઝ નોટ ઈટ મેંગો જો મિત્રો અહીંયા વાક્ય પોઝિટિવ હતો એસર્ટિવ એટલે કે રાખી ઈટ હતું આપણે અહીંયા ડઝ નોટ કર્યું ડઝ મૂક્યું એટલે ક્રિયાપદનું મૂળરૂપ આવશે મેંગો મેંગો ઇઝ નોટ ઈટન બાય રાખી જો ડુકે ડઝ હોય તો તમારે એમિસાર જે રૂપ આવતું હોય તે મૂકો નોટ નો નોટ એમનો મૂકો જે રૂપ છે એનું ત્રીજું રૂપ એટલે કે વી વન છે એનું તમે વી થ્રી મૂકી દો બાય અને જે કરતા હોય તે કટરીના ડઝ નોટ કોલ સલમાન જો યાદ રાખજો કટરીના ડઝ નોટ કોલ સલમાન જો હું અહીંયા અત્યાર સુધી વોટ જો રાખી શું ખાય છે પણ અહીંયા શું એવો નથી પણ હું જો કોને કોલ કરે છે ઓકે સલમાન તો સલમાન છે એ ઓબ્જેક્ટ તરીકે છે એટલે કે સલમાન ઇઝ નોટ ઓન કોલ બાય કટરીના એની જગ્યાએ મિત્રો યુ મૂકી જજો બરાબર They do not meet me daily. જો અહીંયા પણ કોને હું એટલે કોને તો કે મને જો મી છે એ આગળ આવે એટલે કર્તા તરીકે આવશે એટલે કે આઈ થઈ જશે આઈ આઈ સાથે ટુ બી ના વર્તમાન કાળ રૂપ છે એમાંનું એમ આવશે નો મીટ નું ત્રીજું રૂપ મેં બાય દે છે એનું દે મને દે તો આ તમે જોઈ શકો છો મિત્રો એવી માંથી જયારે પીવી કરો છો તો આઈ છે એનું મી મી નું આ હી છે એનું હિમ હિમ નું હી વી નું અસ અસ હોય તો એનું તમારે શું કરી નાખવાનું છે વી સી છે એનું હર અને હર હોય તો એનું સી એવી રીતના દે હોય તો એનું ધેમ ધેમ હોય તો એનું દે બરાબર તો આ મિત્રો આપણે જોયું કે બે વસ્તુ છે એ આપણે જોઈ શકીએ છીએ આગળ જોઈએ મિત્રો આપણે નકાર વાક્ય જોયા પછી આપણે આવશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય બરાબર પ્રશ્નાર્થ વાક્ય છે તો મિત્રો ડુ કે ડઝ વાક્યની શરૂઆતમાં આવશે એવી ની અંદર કર્તા વી વન એટલે ક્રિયાપદ મૂળરૂપ કર્મ અને અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ મિત્રો ડુ ડઝ છે જે શું મૂકવાનું છે એમિઝાર કર્મ પછી વી વન છે એનું વી થ્રી કરી નાખો બાય બાય એટલે કે કર્તા અને ઐશ્વર્યા રાય એટલે કે અન્ય શબ્દ બરાબર ડુ યુ લાઈક ટી તો ટી આગળ આવે છે માટે શું આવશે ઇઝ જો ઇઝ ટી લાઈક ટુ લાઈક ત્રીજું રૂપ લાઈક બાય યુ પ્રશ્નાર્થ બરાબર ડઝ આલિયા વોચ અ મૂવી શું આલિયા મૂવી જોવે છે તો મૂવી શબ્દ આગળ આવવા માટે શું આવશે ઇઝ અ મૂવી વોચ બાય આલિયા બરાબર આલિયા અને શું આવશે પ્રશ્નાર્થ બરાબર થર્ડ સેન્ટેન્સ છે ડઝ મીના સિંગ સોંગ્સ મિત્રો અહીં બહુવચન છે જો તો બહુવચન આગળ આવશે એટલે મને શું આવશે અહીંયા આ આર સોંગ્સ સંગ સિંગ નું ત્રીજું રૂપ મિત્રો સંગ થાય સિંગ સેંગ સંગ બાય મીના બરાબર તો પ્રશ્નાર્થમાં તમારે જોવાનું છે કે જ્યાં ડુડલ્સ છે એ જગ્યાએ તમારે એમી જવાબ કરવાનું છે ક્વેશ્ચનનું ક્વેશ્ચન રહેવા દેવાનું છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની જેમ તમારે વિધાન વાક્ય બનાવી નાખવાનું નથી મિત્રો એ જ ક્વેશ્ચનમાં તો ડબલ્યુ એચ કે હાવ વાળો હોય ડબલ્યુ એચ કે આવતી શરૂ થતા હોય તો શું ચેન્જીસ આવી જવું લખે ડબલ્યુ એચ કે આવશે તો ડુ ડઝ જો બાકી આને બાદ કરો તો બાકીની સેન્ટેન્સ પેટર્ન છે સરખી છે બરાબર ડબલ્યુ એચ પછી ડોકે ડઝ કરતા છે વી વન છે કર્મ છે અન્ય શબ્દો છે બરાબર અહીંયા ડબલ્યુ એચ શરૂઆતમાં રહેશે પછી જે પ્રમાણે પ્રશ્નાર્થમાં ફેરફાર છે એટલે આપણો પ્રશ્નાર્થ જ છે એની જા કર્મ વી થ્રી બાર બરાબર અને છેલ્લે ક્વેશ્ચનમાં હવે યાદ રાખજો મિત્રો કે હોટ વાળું જો વાક્ય હોય તો એની અંદર મિત્રો કર્મ હોતું નથી બરાબર યાદ રાખજો બરાબર જયારે હોટ વાળું સેન્ટેન્સ હોય તો એની અંદર તમારે કર્મ મૂકવાનું નથી હોય જ મિત્રો કે વાક્ય બને વાય ડુ યુ પ્લે ક્રિકેટ જો વાય ડુ યુ પ્લે ક્રિકેટ તો મિત્રો આપણે પેસિવ બનાવીએ તો વાય એકદમ રહેશે ડુ છે જગ્યાએ એની જાદુ રૂપ આવશે કે ક્રિકેટ શબ્દ કર્મ છે એટલે એની સાથે ઇઝ વપરાય છે બરાબર વાય ઇઝ ક્રિકેટ પ્લેડ બાય યુ બરાબર ક્વેશ્ચન માર્ક
सेकंड सेंटेंस मित्रों व्हेन डज रवि टेक ब्रेकफास्ट। तो मित्रों व्हेन से दो व्हेन एकदम रहेशे डज से आया डू होतो डू के डज कोई भी होय आपणे એની જાતું યોગ્ય રૂપ મૂકવાનું છે બરાબર। ब्रेकफास्ट शब्द આવશે એટલા માટે ઈઝ આવશે ઈઝ ब्रेकफास्ट टेकन बाय रवि બરાબર। थर्ड सेंटेंस What do you buy? जो what वाल वक्त से What do you buy? शू खरीदो तो शू यहाँ आवश्य नहीं इतना मटे कर्म आवतु नथी इतना मटे शू आवश्य What is by you सिद्धू त्रिजु bought by you What is bought by you? तो मित्रों आपने जो यू के पहला विधान जो है नेगेटिव जो है क्वेश्चन जो है मित्रों आनी पश्चिम से हमें आपने जो ही आगर मित्रों में अपने छिल्ले जो ये तो हु वाला सेंटेंस ही जो ये बराबर हु पशी से क्रियापद हो क्रियापद पशी कर्म ले अन्य शब्दों से मित्रों जरे पैसिव में ले जाए जरे हुनी जगह शो मुकोनु से बाय हुम पशी एमिजार मुको पशी जे कर्म हो के कर्म जे क्रियापद से एक क्रियापद नू त्रिजु रूप मुको ले अन्य शब्दों मित्रों वाक्य में एक बार बाय आवे से पशी बीजी बार वाक्य में बाय मुकवानु मित्रों जो जीवन में एक वार बाय आए पीछे बीजी वार पॉसिबिलिटी ओछी है बराबर ने એટલે કે ઘણા બધા ચેક છે વર્તમાન પરિસ્થિતિમાં બાઉન્સ થાય છે બરાબર। તો જો હુ રિંગ્સ ધ બેલ એવરી ડે જો મિત્રો હુ રિંગ્સ તો હુ સિંધી શું મુકશો બાય હુ પછી કર્મ શું છે શું વગાડે છે તો કે બેલ તો બેલ છે સિંગ્યુલર છે માટે શું મુકશો ઇઝ ધ બેલ રિંગ છે નું ત્રીજું રૂપ શું થશે મિત્રો રંગ એવરી ડે બરાબર। Who enjoys the party? तो वो निश्चित है शोष मित्रों by whom party से मटे is the party enjoy तो तेजुरो enjoy बराबर। ऐसा बच्चे ने मित्रों who buys toys तो by whom are जो toys से मटे are toys by whom और बराबर। तो आ मित्रों सिंपल प्रेजेंट टेंस से एनो आपने एक्टिव में ही पैसिव बनाता शिक्षा मित्रों वे બધું જ આવી ગયું જો વિધાન વાક્ય આવી ગયા પ્રશ્નાર્થ આવી ગયા નકાર આવી ગયા હુ વાળા આવી ગયા ડબલ્યુએચ વાળા આવી ગયા। હવે મિત્રો રિવર્સ ગેર પાડવાનો છે રિવર્સ ગેર એટલે એવી માંથી પીવી પણ પીવી માંથી એવી કરવાનું છે બરાબર। પેસિવ વોઇસ હોય એનો એક્ટિવ બધાને મેં એક સેન્ટેન્સ લખ્યા મિત્રો તમે જો અ ન્યુ કાર ઇઝ વોશ્ડ બાય મી કોના દ્વારા મારા દ્વારા તો કરતા કોણ છે મી તો આગળ આગળ શું દીધે છે આઈ આઈ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવશે આઈ વોશ અ ન્યુ કાર જો આઈ વોશ અ ન્યુ કાર થઈ ગયું। હવે આ પેસિવ છે તો ઇઝ અને પ્લેડ છે બરાબર। હોકી ઇઝ નોટ પ્લેડ બાય રાહુલ બરાબર તો શું આવશે રાહુલ નકાર છે એટલે સાદા વર્તમાનમાં શું આવશે મિત્રો ડઝ ડઝ નોટ प्ले हॉकी बराबर। क्वेश्चन छे इज जू विजिटेड बाय टीथ तो कौन मुलाकात ने छे टीथ टीथ से जो त्रीजो पुरुष एकवचन એટલે શું આવશે મિત્રો ડઝ ટીથ વિઝિટ જૂ બરાબર। વેર ઇઝ માય બેગ પુટ બાય યુ બરાબર તો પુટ છે ઇઝ અને પુટ પેસિવ આવ્યું તો વેર એકદમ રહેશે वेर यू से माटे शो आउट से डू वेर डू यू पुट माय बैग बराबर। बाय हुम इज होमवर्क फिनिश तो बाय हुम से ले मित्रों आपने शो मुख्य पहला हु पछी क्रियापद क्यों से फिनिश तो फिनिशिस हु फिनिशिस शो तो के होमवर्क बराबर। तो मित्रों पैसिव मथी पण एक्टिव થાય ત્યારે આપણે જોવાનું છે तो અહીંયા મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનું એક્ટિવ થી પેસિવ અને પેસિવ માંથી એક્ટિવ છે એ પૂર્ણ કરી છે। જો મિત્રો તમને આ વિડિયો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો જય હિન્દ જય ભારત।